અગર સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે. કહી શકાય કે સાબરકાંઠામાં વિજિલન્સની વધુ એક રેડ જોવા મળી છે. નેશનલ હાઈવે પરથી લાખોનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આંતરરાજ્ય દારૂની ખેપનો નવો કિમિયો સામે આવ્યો છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં મિક્સર ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો 70 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 લોકોની હાલ અટકાયત કરી છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે. તો સાબરકાંઠામાં વિજિલન્સની વધુ એક રેડ પાડવામાં આવી હતી. નેશનલ હાઈવે પરથી લાખોનો દારૂ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આંતરરાજ્ય દારૂની ખેપનો નવો કિમિયો સામે આવ્યો છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં મિક્સર ટેન્કરનો ઉપયોગ કરવામાં આવતો હતો. 70 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 લોકોની અટકાયત કરી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે. તો તમામ મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે. 70 લાખથી વધુનો મુદ્દામાલ સાથે 3 લોકોની અટકાયત કરાઈ છે. તો આ મામલે વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. સાથે જ કહી શકાય કે બીજા 5 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો દારૂ લઈ જનાર ટેન્કર ડ્રાઈવર સહિત અનેક લોકોની અટકાયત પણ કરી છે અને બીજા 5 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. 70 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીની અટકાયત કરી છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવા મિક્સર ટેન્કરનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આંતરરાજ્ય દારૂની ખેપનો આ નવો કિમિયો જે છે તે સામે આવ્યો છે. નેશનલ હાઈવે પરથી લાખોનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. તો સાબરકાંઠામાં વિજિલન્સની વધુ કાર્યવાહી જોવા મળી છે. રેડ પાડવામાં આવી હતી. નેશનલ હાઈવે પરથી લાખોનો દારૂ જપ્ત કરી લેવામાં આવ્યો છે.